નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અમી એમ યુસુફ જય સાયન્સ એન્ડ મેથ્સ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અહીં આપેલા વિડીયોમાં તમને કોઈ થિયરી અથવા ગાણિતિક સ્ટેપ ના સમજાય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અથવા આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો. અને અમારી ચેનલમાં આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે આજના ટોપિકની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતના વિદ્યાર્થીઓ માટે ખાસ આજનો વિડીયો એ વિદ્યાર્થીઓ માટે કે જેને ગણિતથી બીક લાગે છે અને ટેન્શન છે કે ગણિતમાં કેવી રીતે પાસ થવું, એટલે એના માટે પાસ થવા માટેની ગુરુચાવી તમને હું આજના વિડીયોમાં આપી રહી છું. તમે આ પ્રમાણે જો તૈયારી કરશો તો થોડા જ દિવસોની અંદર મહેનત છે એ કરી અને ગણિતમાં તમે પાસિંગ ગુણ છે એ મેળવી શકો છો. તમને થોડું ઘણું પણ જો ગણિત ફાવતું હોય તો જરાય પણ મૂંઝાવાની જરૂર નથી. પૂરેપૂરા છે એ કોન્ફિડન્સ સાથે અને મને બધું આવડે છે, હું જેટલું કરું છું એટલું મને યાદ રહેશે એવા ભાવ સાથે છે એ તૈયારી કરવા બેસો. અને અહીંયા જે કંઈ પણ હું તમને ચેપ્ટર અને યાદી આપી રહી છું એ યાદી તમે તમારી નોટબુકમાં નોંધી રાખો, એ પ્રમાણે તૈયારી કરો એટલે ખાસ ગણિતમાં તમે પાસ થઈ જશો. બિલકુલ છે એ ટેન્શન લેવાની જરૂર નથી. તો સૌ પ્રથમ આપણે પાર્ટ બીની વાત કરીશું કે જેમાં દાખલાઓ છે એ પાર્ટ બી જે 50 ગુણનો છે એ 50 ગુણમાંથી કેટલું કેટલું તમે કરી શકશો કે જે તમારા માટે સહેલું છે અથવા તેમાં તમે છે એ માર્ક્સ છે એ કવર કરી શકો એની યાદી છે એ બનાવી છે. સૌ પ્રથમ તો જુઓ, પ્રમેય 5 ગુણ, ત્યારબાદ રચના 5 ગુણ, એટલે કે 5 ગુણનો પ્રમેય અને 5 ગુણની રચના. પ્રમેય અને રચના બંનેના વિડીયો છે એ આપણે આપણી ચેનલમાં મૂકેલા છે, તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. ત્યારબાદ એક સંભાવના પ્રકરણ ચેપ્ટર તૈયાર કરવાનું છે જેનો 3 ગુણનો દાખલો છે એ પેપરમાં પૂછાય છે. ત્યારબાદ આંકડાશાસ્ત્ર જે દાખલા 5 ગુણના છે, જુઓ આ સંભાવનાને આંકડાશાસ્ત્ર સૌથી સહેલા ચેપ્ટર છે. એમાં આંકડાશાસ્ત્રમાં 3 રીત કરવાની છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એમાં પણ જો વિદ્યાર્થી મિત્રો ઇઝી દાખલા છે એ કરવાના, માનો કે ખૂટતી આવૃત્તિનો દાખલો છે એ તમે હજી નથી કરી શકતા તો કંઈ વાંધો નહીં, ખૂટતી આવૃત્તિનો દાખલો છે એ તમારે અથવામાં છે એ નીકળી જશે, એટલે કે એમાં અથવા હશે. તો ખૂટતી આવૃત્તિનો દાખલો ન આવડે તો કંઈ વાંધો નહીં, પણ એ સિવાયના બધા જ દાખલા કરી નાખો. ત્યારબાદ વર્તુળ ચેપ્ટરનું ગુણભાર 4નો, જેમાં સિલેક્ટેડ પ્રમેય છે જે પૂછાય છે, જેમ કે પ્રમેય 11.1 છે અને બીજો છે એ સમાન સ્પર્શકોની લંબાઈ છે એ સમાન મળે છે એ પ્રમાણેનો એક પ્રમેય છે, તો આની તૈયારી છે એ તમારે કરવાની રહેશે. ત્યારબાદ 8મું પ્રકરણ યામભૂમિતિ, આમાં અમુક દાખલા છે એ એકદમ ઇઝી છે, એટલે 2 ગુણનો ગુણભાર છે મેં અત્યારે લખ્યો છે, એમાંથી માનો કે કોઈ દાખલો તમે પૂરેપૂરો નથી કરી શકતા પણ દાખલાની શરૂઆત તો કરી શકો, એટલે કે માનો કે અડધે સુધી પણ તમે પહોંચી જાઓ તો 1 ગુણ તો તમને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ સમાંતર શ્રેણી 2 ગુણ, આમાં 2 મેથડ છે, TN વાળી રીત અને SFN વાળી રીત, જેમાંથી 2 રીતમાંથી તમને જે રીત ફાવે એ રીત એક રીત તમારે કરવાની છે. સમાંતર શ્રેણીમાં આંતરિક વિકલ્પ હશે એટલે કોઈ પણ એક રીત કરો, બાકીની રીત છે તમને ઓપ્શનમાં છે એ હશે. ત્યારબાદ દ્વિચલ સુરેખ સમીકરણ, એમાં 3 રીત, આદેશ, લોપ અને ચોકડી ગુણાકારની રીત. સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો હોય જેમાં 3 રીત છે એ ઇઝી છે. મોટાભાગના વિદ્યાર્થી મિત્રને ચોકડી ગુણાકારની રીત વધુ ઇઝી લાગે છે, તો જેટલું તમને આવડે છે એટલું તમે કરી જ નાખો. એટલે અહીંયા ચોકડી ગુણાકારની રીત આવડતી હોય તો એના બધા દાખલા તમારે કરવાના છે, એટલે ત્યાં 2 ગુણ. ત્યારબાદ દ્વિઘાત સમીકરણ, જેમાં કોયડાઓ કૂટ પ્રશ્નના દાખલા છે એ નહીં કરો તો ચાલશે, પણ વિવેચક સુધીની રીત છે તમારે કરવાની, જેના 2 ગુણ તો તમને મળવાપાત્ર રહે. તો આવી રીતે જો આપણે ગણતરી કરીએ અને તમે તૈયારી શરૂ કરી દો તો 30 ગુણ થાય છે, એટલે 30 ગુણમાંથી 25 ગુણ તો આવે જ. અને બીજું, જ્યારે તમે આ તૈયારી કરી રહ્યા છો તો હવે બીજું કોઈ પણ સાહિત્ય ન અડો. છેલ્લા સમયમાં માત્ર ને માત્ર પાઠ્યપુસ્તક એટલે કે સ્વાધ્યાયના દાખલા અને સાથે સાથે ઉદાહરણના દાખલા, બધા જ ચેપ્ટરના IMP દાખલાના વિડીયો છે એ મેં તમને થોડા સમયમાં મૂકવાની છું, એટલે જે જે ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે એના IMP
દાખલાની યાદી બનાવી લ્યો અને એ દાખલા નિગણવાની શરૂઆત કરી દો. ક્યારેક તમને એમ થાય કે મેડમ સંભાવના ચેપ્ટર તો થઈ ગયું, કંઈ વાંધો નહીં, થઈ ગઈ હોય તો પણ એક વખત કરો, એટલે પેપરમાં એ દાખલો પૂછાય તો 100% તમને આવડતો હશે. અને હું તો ત્યાં સુધી કહું છું કે તમને એ દાખલાનો જવાબ પણ યાદ હશે કે આ દાખલામાં આ જવાબ આવે છે. એટલે એકને એક ચેપ્ટરની 2 કે 3 વખત તૈયારી કરવી પડે તો પણ કંઈ વાંધો નહીં. એટલે એ પ્રમાણે તમે તૈયારી કરો તો 30 ગુણનો જે આપણે ટાર્ગેટ બનાવ્યો એમાંથી 25 તો આવે ને. ત્યારબાદ હવે રહ્યું MCQS, એટલે કે પાર્ટ 1. આ MCQSમાં આમ જુઓ તો તૈયારી કરવો તો ઘણું બધું છે, પણ આપણે અત્યારે માત્ર ને માત્ર પાઠ્યપુસ્તક અને અપેક્ષિતના જ MCQ કરીશું. એમાં પણ જો તમે અપેક્ષિતના MCQ કરી નાખો તો પાઠ્યપુસ્તકના મોસ્ટ ઓફ MCQS અપેક્ષિતમાં આવી જાય છે. તો આ MCQS છે એ તમે કરો તો છે એ માર્ક્સ છે એ કવર થઈ શકે. એમાં પણ પેપરની મેથડ જોઈએ તો 30 MCQ તો એવા હોય કે જે સરળ હોય, એટલે કે 50 એ 50 MCQ અઘરા નથી કાઢતા મિત્રો. અહીંયા 30 MCQ તો એવા હોય છે કે જે સરળ હોય છે, તો એ અપેક્ષિતના બધા MCQ તમે તૈયાર કરી લીધા હોય તો એ MCQ 30 આપણે કહીએ કે સરળ છે, તો 30માંથી 20 ગુણ તો આવે ને. એટલે અહીંયા જુઓ 25 અને અહીંયા 20, તો પણ 1 કે 2 માર્ક્સ આડાવડા થાય. 20 અને 25 કરીએ તો પણ 45 થાય, અને છતાં પણ જો 1 કે 2 ગુણ આડાવડા થાય તો પણ પાસિંગ ગુણ સુધી તો તમે પહોંચી શકો છો. છતાં કોઈ વિદ્યાર્થી મિત્રને કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકે અથવા પર્સનલ કોન્ટેક્ટ દ્વારા પૂછી શકે છે. થેન્ક યુ.